આ સાથે જ એક વખત હવે અહીંયા એફઆઈએસના ડેટા ઉપર જો આપણે નજર કરીએ તો સિનારીઓ આપણે માર્કેટની અંદર કોઈ પણ મજબૂતી માટેનો જોઈ રહ્યા હોય, એફઆઈએસની આપણને વેચવાલી તરફના જે ફિગર્સ છે એ ફિગર્સના ફ્રન્ટ ઉપર આપણને કોઈ મોટી રાહત બનતી નથી દેખાઈ રહી. ખાસ કરીને તમે જો કુણાલ, કે જે પ્રમાણે આપણે ગઈકાલના આંકડાઓની અંદર વાત કરી રહ્યા હતા કે આપણને કેશ માર્કેટની અંદર વેચવાલીનો આંકડો મોટો હતો, પણ સામે આપણે એફઆઈએસ તરફથી જે ફંડ્સ ફ્લો જોઈ રહ્યા હતા એ આપણને થોડાક પોઝિટિવ સાઈડ ઉપર આવતા દેખાયા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જુઓ કે તમે ઓપ્શન્સની અંદર જુઓ તો ત્યાં તેમણે ખરીદદારી તરફનો આંકડો આપતા દેખાયા હતા. સ્ટોક ફ્યુચર્સની અંદર પણ ઇવન એમણે ખરીદદારી કરી હતી, પણ આ સિનારીઓ જે છે તે મોસ્ટલી આપણને એક્સપાયરીનું જે સેટલમેન્ટ હોય એ તરફનો વધારે ઇન્ડેક્સ ઓપ્શનમાં તો દેખાયો હતો. પણ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર પોઝિશન્સ લોંગ બનાવી છે અને સાથે સાથે સ્ટોક ફ્યુચર્સમાં પણ પોઝિશન્સ થોડા લોંગ બનાવ્યા છે અને ફરી પાછા આપણે ગ્લોબલ ક્યુઝને થોડા નરમ થતા જોઈ રહ્યા છે. તો આ ફેક્ટરને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? વેલ વિક્રમભાઈ, કેશ સાઈડ ની વાત કરીએ ને પર્ટિક્યુલરલી એફઆઈઆઈ ની, તો કાલે એક વસ્તુ જે સારી જોવા મળી એ વસ્તુ એ છે કે થ્રુ આઉટ ધ મંથ, મતલબ સ્ટાર્ટિંગ ઓફ ધ મંથ થી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ, કાલનો એક એવો દિવસ હતો જ્યાં એફઆઈઆઈ નું બહુ ઓછા લેવલની ખરીદારી હતી. 1900 કરોડની ખરીદારી હતી. પહેલાના દિવસને જોવા જઈએ ને તો 7-4 હજાર કરોડ, 8 હજાર કરોડ, 6 હજાર કરોડના આંકડા આવતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક હવે એફઆઈઆઈ ની સેલિંગ જે છે ને એ આપણને અત્યારે આ લેવલ પર થોડી ઓછી જોવા મળી રહી છે. એન્ડ અત્યારે એફએનઓ ની વાત કરીએ ને તો એક સારી વસ્તુ એ છે કે 1500 કરોડની અરાઉન્ડ ખરીદારી ફ્યુચરમાં કરેલી છે. એન્ડ સામે સાઈડ નો ડાઉટ એક ખરીદી આપણને એફઆઈઆઈએક્સ ઓપ્શનમાં બી જોવા મળી રહી છે, પણ માર્જિનલ છે. એન્ડ સામે સાઈડ તમે જે પ્રમાણે કીધું સ્ટોક ફ્યુચરમાં પણ ખરીદારી અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે. એન્ડ સ્ટોક ઓપ્શનમાં એક વિચવાલી જોવા મળી રહી છે, એટલે કે હેજિંગની પોઝિશન અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે. જરા 2 દિવસથી જે વ્યૂ આપણા બનતા હતા બંને સાઈડ પોઝિટિવ સાઈડના જ બનતા હતા અને એ પણ એફઆઈઆઈના આંકડાને જોતા, આ લેવલ પર બી વિક્રમભાઈ મને એવું લાગે છે કે જે વ્યૂ બની રહ્યો છે એફઆઈઆઈના પર્ટિક્યુલરલી ફ્યુચરના આંકડાને જોતા અને ઓપ્શન આંકડાને જોતા પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. એન્ડ આ જે ઓપ્શનનો જે આંકડો છે એફઆઈઆઈનો, એ સેમ વસ્તુ અત્યારે આપણને ઇન્ડેક્સ ઓપ્શન ચેન પર બી જોવા મળી શકે છે. તો મારો જે વ્યૂ બની રહ્યો છે અત્યારે એફઆઈઆઈના આંકડાને જોતા એ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે આજના દિવસમાં નરમાસ જોવા મળી શકે સ્ટાર્ટિંગ ઓફ ધ ટ્રેડમાં, ત્યાંથી આપણને એક સારું બાઉન્સ બેક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નાઉ અગેન મને એવું લાગે છે કે 11 વાગ્યા પહેલાનો જે લો હશે એ ડિસિઝિવ લો હશે, ત્યાંથી લો બનાવ્યા પછી સારી એવી મુમેન્ટમ 11 વાગ્યા પછી આપણને ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ અત્યારે આપણને પર્સ્પેક્ટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે એફઆઈએસના તરફથી. સાથે જો એક વખત નિફ્ટીના ડેરિવેટિવ્સના ડેટા ઉપર પણ જો નજર કરીએ તો ઉપરની તરફ કોલ રાઇટર્સ જે છે તે આપણને શિફ્ટ થતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે ઉપરના સ્તરેથી આપણે એક પ્રોફિટ ટેકિંગ પણ સારું આવતું જોવા મળ્યું, પણ તેમ છતાં આપણે જોઈએ તો જે પુટ રાઇટર્સ છે એમણે પોતાના જે પોઝિશન્સ છે એને હોલ્ડ કર્યા છે. ઇવન તમે જો 16500ના સ્તર ઉપરથી માંડી અને નીચેની તરફ આપણે 16200 સુધીના લેવલ્સ ઉપર આપણને કન્ટિન્યુઅસ એક પુટ રાઇટિંગ થતું દેખાયું છે. સામે કોલ રાઇટર્સ જોયો તો આપણને 16600 ઉપર વધારે એગ્રેસિવ થતા દેખાયા હતા, પણ મેજર એક્શન જે છે તે આપણને 16800થી 16900ની આસપાસ જ કોલ રાઇટર્સની બનતી દેખાઈ શકે છે. અધરવાઇઝ જ્યાં સુધી આપણે 16500ની નીચે નથી જતા ત્યાં સુધી આપણે પુટ રાઇટર્સની પોઝિશનને એક સ્ટ્રોંગ સાઈડ ઉપર જોઈ રહ્યા છે. તો એક નાની રેન્જ અત્યારે જે સમક્ષ આવી રહી છે એ 16500થી લઈ અને 16700 વચ્ચેની આવી રહી છે. ઓલમોસ્ટ આ 200થી 250 પોઈન્ટની જે રેન્જ બનશે એ જ રેન્જની અંદર આપણે કદાચ આજનો દિવસ પણ પૂરો કરીએ એવી સંભાવના દેખાઈ રહી છે. પણ નેક્સ્ટ વીક માટે કદાચ ઓવર ધ વીકેન્ડ જે ગ્લોબલ ક્યુઝ આવે છે એના ઉપર આપણે રિએક્ટ કરતા દેખાશું. પણ ઓવરઓલ સિનારીઓ આપ કેવી રીતના જોઈ રહ્યા છો કુણાલ? બજાર થોડુંક હવે અહીંયા કન્સોલિડેટ થાય એવા સંકેતો બની રહ્યા છે. વેલ વિક્રમ, એક્ઝેક્ટલી કન્સોલિડેશન થાય એવા મતલબ વ્યૂ બની રહ્યા છે. નાઉ કન્સોલિડેશન ઇન વોટ ટર્મ્સ? મને એવું લાગે છે કે સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં નર્મલ જોવા મળી શકે છે. 16500નો તમે જે ઓપ્શન બેઝ પર સપોર્ટ કીધો છે, 16500 પુટ સાઈડમાં જે મેક્સ હોય અત્યારે આપણને ત્યાં જોવા મળે, એ ઘણો સારો એવો સપોર્ટ છે. મને એવું લાગે છે કે 16500, 16480 આ એક ઘણો સારો એવો સપોર્ટ છે. નિફ્ટી આપણને આ લેવલ સુધી અગેન બતાવી શકે છે અને ત્યાંથી બાઉન્સ બેક લઈને ઉપરમાં આપણને 650થી લઈને 700 સુધીના લેવલ બતાવી શકે છે. તો તમે જે રેન્જ કીધી એ રેન્જ અત્યારે આ લેવલ પર ટ્રિગર થઈ શકે છે. એન્ડ વિક્રમભાઈ, મને એવું લાગે છે કે કાલના દિવસમાં જે પ્રમાણે આપણને એક સેલઓફ જોવા મળ્યું હતું, પછી ત્યાંથી જે રિકવરી જોવા મળી હતી સેમ રેપ્લિકેટ મુમેન્ટમ આપણને આજના દિવસમાં પણ જોવા મળી શકે છે. અને પણ 11 વાગ્યા પહેલા, એટલે કે 11 વાગ્યા પહેલાનો જે લો હશે એમાં, તો ઓપ્શન ચેન પરથી તો ક્લિયર કર અત્યારે જે મુમેન્ટમ બની રહી છે ઉપરની જ બની રહી છે. હું લેવલ અગેન રિપીટ કરી દઉં છું, મને એવું લાગે છે વિક્રમભાઈ
કે નીચેમાં નિફ્ટી આપણને 16500 16480 સુધીના લેવલ બતાવી શકે છે, ત્યાંથી બાઉન્સબેક થઈ શકે છે એન્ડ ઉપરમાં 16650 થી લઈને 16700 સુધીના લેવલ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે લોંગ સાઈડનો જ રાખવાનો છે, એક રેન્જ સ્પેસિફિક વ્યૂ રાખવાનો છે, પણ લોંગ સાઈડનો રાખવાનો છે વિથ ધ સ્ટ્રિક્ટ એસએલ ઓફ 16400. કોઈ બી ઘટાડો આવે 500 થી 480 વચ્ચે બાય કરીને ચાલવાનો છે, 400નો એસએલ મેન્ટેન કરવાનો છે, ઉપરમાં 700નો ટાર્ગેટ લઈને ચાલવાનું છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જો વાત કરીએ તો મહત્વની વસ્તુ એ છે કે 34000ના લેવલને પાર કરવા, એ જે એક મોટું રેઝિસ્ટન્સ હતું એને પાર કર્યા, 34500ના લેવલને પાર કર્યા અને બાદ 35000ના લેવલને પાર કરી દીધા. તેમ છતાં આપણે જોયું તો જે કોલ રાઇટર્સ છે એમના પોઝિશન્સ કાલે એમના ઓછા કરતા નથી દેખાયા. ઇવન આપણે જોયું તો જે પુટ રાઇટર્સ અત્યારે આપણે જે સપોર્ટ આપી રહ્યા છે એ મોટા ભાગે 33500 અને 34000ના સ્તર ઉપરનો છે, અને ઉપરની તરફના રેઝિસ્ટન્સ છે એ આપણને 34500 થી 35000ની વચ્ચેના યથાવત દેખાઈ રહ્યા છે. જો અહીંયા આપણે રેન્જને એક વખત પ્લે કરવી હોય તો કુણાલ કઈ રીતના બેંક નિફ્ટીની રેન્જને આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે ટ્રેડ માટેની જેમ આપણે નિફ્ટીની વાત કરી એવી રીતના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનતા દેખાય? ભાઈ વિક્રમભાઈ, અત્યારે હું બેંક નિફ્ટીના ઓપ્શન ચેન જોઉં ને તો મને એક સારી એવી બુલિશ મૂવમેન્ટ જોવા મળી રહી છે કમ્પેર ટુ નિફ્ટી. એન્ડ બેંક નિફ્ટીમાં અત્યારે જે સેટઅપ જોવા મળી રહ્યું છે એનું હું થોડું ડિટેલમાં ડિસ્કશન કરીશ કે આઉટ ઓફ ધ મનીમાં અત્યારે લોંગ ટર્મની પોઝિશન બનતા જોવા મળી છે, પણ ઇન ધ મનીમાં કોલ સાઇઝમાં શોર્ટ કવરિંગની પણ મોમેન્ટમ જોવા મળી રહી છે. અને આ બાજુ પીઈ સાઇઝ જોવા જાય તો થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ અત્યારે એક શોર્ટ ટર્મની પોઝિશન બનતી જોવા મળી રહી છે. તો વ્યૂ અત્યારે અહીંયા પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. મને એવું લાગે છે કે 11 વાગ્યા પછી આપણને ડિસિઝિવ મોમેન્ટમ ઉપરની તરફ જોવા મળી શકે છે. તો હું લેવલ વાઇઝ જો ડિસ્કસ કરું ને વિક્રમભાઈ, તો કોઈ પણ ઘટાડો જોવા મળે ને નીચે બેંક નિફ્ટીમાં સમવેર અરાઉન્ડ 34200, તો હું કઈ સ્કેડ્યુલ પર બાય કરીને ચાલો. નીચેમાં 34000નો એક સ્ટ્રીક એસએલ મેન્ટેન કરો, મને લાગે છે કે 34000 બ્રેક થવાના ચાન્સીસ હાલ પૂરતા ઓછા છે. તો 34200 પાસે આવે તો બાય કરીને ચાલો, એન્ડ લાઇકલી ચાન્સીસ છે કે 34200નું લેવલ આપણે બતાવી શકે છે, કેમ કે જે પ્રમાણે અત્યારે એક્ઝિસ્ટન્સની ઇન્ડિકેશન આપી રહી છે એના બેઝ પર 34000 સ્ટ્રીક એસએલ મેન્ટેન કરો. ઉપરના ટાર્ગેટની વાત કરું ને વિક્રમભાઈ, તો મને એવું લાગે છે કે આજના દિવસમાં આપણને 35000નું લેવલ જોવા મળી શકે છે. 35000 જો ક્રોસ કરે છે તો ક્યાંક ને ક્યાંક 35300 સુધીના પણ લેવલ આજના દિવસમાં આપણે બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક 700 થી લઈને 1000 પોઈન્ટની મોમેન્ટમ આપણને આજના દિવસમાં જોવા મળી શકે છે 34200ના સપોર્ટની સાથે. તો વ્યૂ અત્યારે બેંક નિફ્ટીમાં પણ બાય સાઈડનો બની રહ્યો છે. 34000ના એસએલની સાથે બાય કરવાનું છે 34200 પાસે. ઓકે, 34200ની પાસે અહીંયા આવે ત્યારે ખરીદદારી કરો અને તમારો સ્ટોપલોસ જે છે એ 34000ની નીચેનો રાખવા માટેની સલાહ બની રહી છે. 34500ની નજીકનું આપણને ક્લોઝિંગ છે એ ગઈકાલે બેંક નિફ્ટીનું આવતું દેખાયું છે. અને લાસ્ટલી કુણાલ, કયા કાઉન્ટર્સ ઉપર આજે આપનું ધ્યાન બની રહ્યું છે? વિક્રમભાઈ, કાલે બી લોંગ સાઈડનું આપ્યું હતું, આજે બી હું લોંગ સાઈડ ઇનિશિયેટ કરીશ. હિન્દુસ્તાન યુનિલિવર 2101ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે, બાય કરીને ચાલવાનું છે. મને એવું લાગે છે કે ઘણી સારી અપસાઇડની મોમેન્ટમ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. નીચેમાં આપણે જે એસએલ મેન્ટેન કરીએ છીએ એસએલ થોડો મોટો હશે, કેમ કે વોલેટિલિટી આપણને એ લેવલ પર જોવા મળી રહી છે. એટલે તો આપણે બાય કરીશું વિક્રમભાઈ 2101 પાસે જે ક્લોઝિંગ છે એની અરાઉન્ડ જ બાય કરીશું. નીચેમાં આપણે જે એસએલ મેન્ટેન કરીશું એસએલ રહેશે 2050નું, એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરું તો 2140નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે છે, અને 2140 જો બ્રેક કરે તો 2200 સુધીના પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. એટલે કે 100 રૂપિયા ઉપરની મોમેન્ટમ. તો અગેન લેવલ રિપીટ કરી દઉં છું, 2050નો એસએલ મેન્ટેન કરો, 2140નો પહેલો ટાર્ગેટ અને એ બ્રેક કરે તો 2200નો બીજો ટાર્ગેટ પણ આપણને જોવા મળી શકે.